કેશોદની દીપારતી ફર્નિચર નજીક નોબલ હોસ્પિટલ રોડ પર મેટાડોરમાં નિંદ્રાધીન યુવક પર ફાયરિંગ કરવાની ઘટનાએ સનસનાટી મચાવી દીધી છે. કેશોદના જૂનાગઢ રોડ પર મેટાડોરનો ચાલક ભરત પુંજાભાઈ કુવાડિયા બપોરે મેટાડોરમાં નિંદ્રાધીન થયો હતો. તે સમયે કોઈ અજાણ્યા શખ્સે ભરતની પીઠના ભાગે બંદૂક જેવા હથિયારમાંથી ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગથી ઇજાગ્રસ્ત થયેલા ભરતે ચીસો પાડતા લોકો દોડી આવ્યા હતા. જોકે લોકો દોડી આવે તે પહેલાં જ ફાયરિંગ કરનાર અજાણ્યા શખ્સો ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. લોહીલુહાણ થઈ ગયેલા ભરત કુવાડિયાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ફાયરિંગની ઘટનાની જાણ થતાં કેશોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આ અંગે ભરત કુવાડિયાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો, જેમાં ગંભીર આક્ષેપો કરી શંકા વ્યક્ત કરી હતી કે તેના સાળા પ્રદીપ નારાયણભાઈ કાનગડ અને સસરા નારાયણભાઈ કાનગડે તેની પર ફાયરિંગ કર્યું હોવાની શંકા છે. તેણે પોલીસ સમક્ષ આપેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે તેણે રાજકોટના આહિર ચોકમાં રહેતી યુવતી સાથે ચાર માસ પહેલા જ ઘરેથી ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા. પ્રેમ લગ્ન કર્યાના થોડા જ દિવસોથી તેને અજાણ્યા શખ્સો દ્વારા ધમકીઓ મળતી હતી. થોડા દિવસ પહેલા જ અજાણ્યા શખ્સે તેની પત્નીને ફોન કરી મારી નાખવાની ધમકીઓ આપી હતી. ફાયરિંગમાં ઇજાગ્રસ્તે ભરતે કરેલા ગંભીર આક્ષેપોના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર પીએમ ઝાલાએ તપાસનો દોર શરૂ કર્યો છે, જેના પર ફાયરિંગ કર્યાની શંકા અને આક્ષેપો કરવામાં આવ્યા છે. તે નારણ કાનગડ અને પ્રદીપ કાનગડને શોધવા માટે જૂનાગઢ એલસીબી ટીમ રાજકોટ રવાના થઈ હતી. પ્રેમ લગ્નના કારણે યુવક પર ફાયરિંગની ઘટનાએ કેશોદ વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી હતી. કેશોદ પોલીસ ભરતે કરેલી શંકાના આધાર પર તપાસનો દોર ચલાવી રહી છે. જગદીશ યાદવનો રિપોર્ટ, જૂનાગઢ.